ચાલો મિત્રો, આપણે હવે વન સંરક્ષણ અંગેના ઉપાય આપણે જે જોયા તે અંતર્ગત વન સંરક્ષણ યોજનાઓ વિશે વિચારીશું. ભારત સરકારે કેટલીક પ્રાણીઓ અને પક્ષીઓની જાત જે લુપ્ત થઈ રહી, જેની સંખ્યા ઘટી રહી, એને બચાવવા માટે કેટલાક વિસ્તારો આરક્ષિત કર્યા, સુરક્ષિત કર્યા, એવી કેટલીક યોજના વિશે આપણે અભ્યાસ કરીશું. અને એ મુજબ વાત કરીએ તો સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય, સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય તેવી પ્રજાતિઓના રક્ષણ માટે, તેવી પ્રજાતિઓના રક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ભારત સરકાર દ્વારા. જે પ્રજાતિઓ નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાની છે, જે પ્રજાતિઓ નષ્ટ થવાની છે, એવી પ્રજાતિઓના ખાસ રક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પણ પહેલી આપણે વાત કરીએ વાઘ પરિયોજના, ટાઈગર પ્રોજેક્ટ. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં લગભગ 40,000 જેટલા વાઘ હોવાનું અનુમાન છે. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં લગભગ 40,000 કે તેથી વધુ વાઘ હોવાનું એક ઉલ્લેખ છે, અનુમાન છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના કારણે વાઘના અસ્તિત્વ પર બહુ મોટો ખતરો ઉભો થયો. વાઘનું અસ્તિત્વ જોખમ આવી ગયું. તેથી ભારત સરકારે 1971માં વાઘ બચાવવા હેતુથી વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી, રાઈટ. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં ભરવામાં આવી. વાઘ બચાવો અથવા વાઘના સંરક્ષણ માટે 1971માં વાઘ બચાવના હેતુથી વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી, ટાઈગર પ્રોજેક્ટ. આ પરિયોજનાનો મુજબ વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણ સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં ભરવામાં આવ્યા છે. હાલ આપણા દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોનું આયોજન કાર્યરત છે. વાઘને બચાવવા માટે આપણા દેશમાં કુલ ટોટલ 44 કાર્ય ક્ષેત્રો આવેલા છે, જેને આ યોજના ચાલુ છે. પરીક્ષામાં પૂછાય શોર્ટ ક્વેશ્ચન કે વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી 1971માં. હાલ આપણા દેશમાં વાઘ પરિયોજના હેતુસર કેટલા ક્ષેત્રો આવેલા છે? 44 ક્ષેત્રો આવેલા છે. ત્યારબાદ આપણે વાત કરીએ હાથી પરિયોજના, એલિફન્ટ પ્રોજેક્ટ. હાથીઓને તેમના કુદરતી આવાસમાં સંરક્ષણ આપવા, તેમજ તેમના સ્થળાંતરના માર્ગો પરનું સંરક્ષણ કરવા, બે હેતુ. હાથીઓને તેના કુદરતી આવાસમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી 1992માં ભારતમાં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી. શોર્ટ ક્વેશ્ચન, હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? 1992માં. હાલ આપણા દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો આવેલા છે. હાથી પરિયોજના હેતુસર આપણા દેશમાં 26 ક્ષેત્રો એ આવેલા છે. આ યોજનાનો અમલ થતા હાલ હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજના અંતર્ગત પાલતુ હાથીના પાલન પોષણ માટે પણ કામગીરી કરવામાં આવે છે. હાલ આપણા દેશમાં આ યોજના અંતર્ગત પાલતુ હાથીના પાલન અને પોષણ માટે પણ કામગીરી કરવામાં આવે છે. ત્યાર પછી ગેડા પરિયોજના, રાઇનો વિઝન. આ યોજના
असम अने पश्चिम बंगाल में रहता एक सिंह घेरा संरक्षण माटे बनावामां आवी छे। असम नो जे दलदली विस्तार छे त्यां अने पश्चिम बंगाल नो सुंदरवन छे त्यां आ योजना अमल मुकवामां आवी छे। भारतना एक सिंह घेरा जेनी संख्या लुप्त थई रहेली घटी रहेली एने बचाववा माटे भारतमां राइनो विजन 2020 ભારતમાં રાઇનો વિઝન 2020 ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાઓની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે। ગેંડા પરિયોજના આ પરિયોજના અસમ અને પશ્ચિમ બંગાળમાં રહેતા એક સિંગી ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે। અસમનો દલદલીય વિસ્તાર અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં આ યોજના કાર્યરત છે। ભારતમાં રાઇનો વિઝન 2020 ની વ્યૂહરચના મુજબ ગેંડાઓની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે, રાઈટ। ત્યાર પછી વાત ઘડિયાળ પરિયોજના, મગરની એક જાત, મગરની એક જાત ઘડિયાળ પરિયોજના। મીઠા પાણીમાં રહેતા ઘડિયાળની મગરની પ્રજાતિને 1970ના દાયકામાં લુપ્ત થવાને હારી હતી। નદીઓ મીઠા પાણી નદીઓના પાણીમાં રહેતા ઘડિયાળની નામની એક મગરની પ્રજાતિઓ 1970ના દાયકામાં લુપ્ત થવાના આવી હતી। મગરોની આ પ્રજાતિઓને બચાવવાના હેતુથી ભારત સરકારે આ યોજના અમલમાં મૂકી છે, મગર પરિયોજના। ત્યારબાદ ગીધ પરિયોજના। ગીધ એક કુદરતના સફાઈ કામદાર છે, તે મૃત ઢોરનું માંસ ખાય છે। ભારતમાં ગીધની 9 પ્રજાતિઓ જોવા મળે છે। ગીધ એ કુદરતના સફાઈ કામદાર છે। ગીધ એ મૃત ઢોરો અથવા મૃત પ્રાણીઓના માંસ ખાય છે। ભારતમાં આ ગીધોની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે। ગીધોની સંખ્યામાં વધારો કરવા માટે ભારત સરકારે 2004માં ગીધ પરિયોજના અમલમાં મૂકવામાં આવી। શોર્ટ ક્વેશ્ચન આની અંદર આવી શકે કે ભારતમાં કુલ કેટલા પ્રકારની ગીધની પ્રજાતિઓ જોવા મળે છે? 9 પ્રકારની, રાઈટ। ગીધ પરિયોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી? તો કે 2004માં। પછીનો બીજો સવાલ કે ઘડિયાળની પ્રજાતિ કયા દાયકામાં લુપ્ત થવાની આવી હતી? તો 1970ના। ત્યારબાદ રાઇનો વિઝન 2020 મુજબ ભારતમાં ગેંડાઓની સંખ્યા કેટલી લઈ જવાનો લક્ષ્યાંક છે? 3000। ત્યારબાદ બીજો સવાલ જોઈએ કે વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? 1971માં। અને હાલ આપણા દેશમાં કેટલા પ્રોજેક્ટ ટાઈગર ક્ષેત્રો આવેલા છે? તો કે 44। હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો કે 1952માં। હાલ આપણા દેશમાં હાથી પરિયોજનાના ક્ષેત્રો કેટલા છે? તો 26। આ શોર્ટ ક્વેશ્ચન જે તમારા 16 માર્ક્સના ઓબ્જેક્ટિવ ટાઈપના સવાલ આવે શરૂઆતમાં એમાં પૂછી શકે। ચાલો મિત્રો, હિમગીતના પરિયોજના। હિમાલયની લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત વિસ્તારમાં હિમદીપડા વસે છે। કેટલી ઊંચાઈએ? 3000 મીટરની ઊંચાઈએ હિમદીપડા રહે છે। સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે તેના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ભારત સરકારે આ યોજના શરૂ કરી છે, આ પરિયોજના શરૂ કરી, હિમદીપડો પરિયોજના, હિમાલય અથવા હિમદીપડા પરિયોજના। હિમાલયની લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત વિસ્તારમાં આ હિમદીપડા વસે છે। સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે અથવા હિમદીપડા પ્રત્યે જાણકારી વધે તેના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ભારત સરકારે હિમદીપડા પરિયોજના શરૂ કરી છે। ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના શરૂ કરવામાં આવી, ક્યારે? ઈસવીસન 2000માં ભારત સરકારે આ યોજના ઈસવીસન 2000માં શરૂ કરી। આપણા આ ઉપરાંત આપણા દેશમાં કશ્મીરી હંગુલ, લાલ પાંડા, મણિપુર થામિલ, ગંગા ડોલ્ફિન જેવી પરિયોજના પણ કાર્યરત છે। કઈ કઈ પરિયોજના? તો કશ્મીર હંગલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના અને ગંગા ડોલ્ફિન યોજના પણ કાર્યરત છે। ઓકે, આ વાત થઈ આપણા દેશમાં ચાલતી વિવિધ પરિયોજનાની। ટાઈગર પ્રોજેક્ટ, એલિફન્ટ પ્રોજેક્ટ, ક્રોકોડાઇલ પ્રોજેક્ટ વગેરે
એ રીતે હવે આપણે વાત કરીએ આપણા દેશમાં આ પ્રાણીઓના જે સંરક્ષણ ને સંવર્ધનની વાત કરવામાં છે એ માટે આપણે જો કેટલાક વિસ્તારોને અભયારણ તરીકે, તો કેટલાક વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે, તો કેટલાક વિસ્તારોને જલવાયુ ક્ષેત્રે જાહેર કરવામાં આવે છે, જેથી કરીને પ્રાણીઓ પોતાના નેચરલ વાતાવરણમાં હરી ફરી શકે અને પોતાની પ્રજાતિને આગળ વધારી શકે, લોકો એનો શિકાર ન કરે એ હેતુથી આપણા દેશમાં રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય અને જલવાયુ ક્ષેત્ર બનાવવામાં આવે છે. પરીક્ષામાં તફાવત પૂછી શકે કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે તફાવત સમજાવો, અથવા અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જલવાયુ ક્ષેત્ર વચ્ચે તફાવત સમજાવો. જલવાયુ ક્ષેત્ર તફાવત પૂછાતો નથી પણ જાણવું જરૂરી છે એટલે એની જોડે લખેલું છે. વાત કરીએ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત. જેના માથે વિનાશનું જોખમ હોય, જે પ્રાણીઓ લુપ્ત થવાના આરે હોય, એવા વન્યજીવના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારને અભયારણ્ય કહે છે. જેના માથે વિનાશનું જોખમ હોય, જે પ્રજાતિઓ લુપ્ત થવાની હોય, એવા વન્યજીવના સંરક્ષણ અને સંવર્ધન માટે એમનું સંરક્ષણ બી થાય અને એમનું સંવર્ધન બી થાય એ હેતુસર સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે. સામે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન. અહીં આપણે જોયું જેના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર. અહીંયા એક કરતાં વધુ બાબતોને ધ્યાનમાં રાખવા હોય છે, કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો અને રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. અહીંયા કેટલીક મર્યાદાઓમાં રહીને પાલતુ પશુના ચરાણ પર તેમજ ખેતી પર પ્રતિબંધ ઓછો હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા કેટલીક મર્યાદામાં રહીને પાલતુ પશુનું ચરાણ કરી શકાય છે અને ખેતી પણ કરી શકાય છે. એના માટે કેટલાક નિયમો છે, એ નિયમને આધીન રહીને. જ્યારે અહીંયા ખેતી કરવા પર, પશુ ચરાણ પર તેમજ પરવાનગી વગર પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. રાષ્ટ્રીય ધોરણે એમને જવાય નહીં, પ્રતિબંધિત એરિયા છે. અભયારણ્યની રચના રાજ્ય સરકાર કરે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન રચના કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને સંકલન કરીને કરે છે. ભારતમાં હાલ અભયારણ્યની સંખ્યા કહે તો 531 છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની 103 છે. ગુજરાતમાં અભયારણ્યની સંખ્યા 23 છે, રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે. પછી એનું ઉદાહરણ આપી દેવાના તફાવતમાં પેરિયાર, ચંદ્રવરા, સરિસ્કા, મૃદુમલાઈ આ અભયારણ્યના ઉદાહરણ છે. એમાં પેરિયાર કેરળમાં આવેલું છે, ચંદ્રપ્રભા ઉત્તરપ્રદેશમાં છે, સરિસ્કા એ રાજસ્થાનમાં છે, જ્યારે મૃદુમલાઈ એ તમિલનાડુમાં આવેલું છે. એ જ પ્રમાણે રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત વાત કરીએ તો એના ઉદાહરણ કાઝીરંગા, કોર્બેટ, ગીર અને દચીગામ. કોર્બેટ એ અસમ, સોરી, કાઝીરંગા અસમ, કોર્બેટ ઉત્તરાંચલ, ગીર ગુજરાત અને દચીગામ જમ્મુ કાશ્મીરમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. રાઈટ, તફાવત પરીક્ષામાં પૂછાય આવડો જોઈએ, બે ગુણો પૂછી શકે તફાવત, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. ત્યાર પછી વાત કરીએ જૈવવાયુ ક્ષેત્ર. જૈવવાયુ ક્ષેત્રની રચના એ છે ને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ કરવામાં આવે છે અને એનો વિસ્તાર કુલ 5000 ચોરસ કિલોમીટર કરતાં પણ વધારે હોય, મિનિમમ 5000 ચોરસ કિલોમીટર, એથી વધારે હોઈ શકે એથી ઓછો નહીં. અભયારણ્ય નાના, એનાથી મોટા રાષ્ટ્રીય ઉદ્યાનો, એનાથી મોટા વિસ્તાર, બહુ મોટો વિસ્તાર એટલે જૈવવાયુ ક્ષેત્ર. જૈવ ક્ષેત્રની વાત કરીએ તો જૈવ વિવિધતાનું રક્ષણ કરવા અને વૈજ્ઞાનિકો કે અધિકારીઓને અને સ્થાનિક લોકો સાથે મળીને કામ કરવા માટે આ જૈવ ક્ષેત્રની રચના કરવામાં આવી હોય છે. અહીંયા જૈવ વિવિધતા બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટે ખાસ સવલતો ઊભી કરવામાં આવે છે. રાઈટ, અહીંયા બહારની તમામ ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, અહીંયા બહારની કોઈ હલચલ થઈ શકે નહીં, સંપૂર્ણ પ્રતિબંધિત વિસ્તાર હોય છે. આની રચના આંતરરાષ્ટ્રીય માપદંડના આધારે કરવામાં આવે છે. આપણા દેશમાં તેની કુલ સંખ્યા 18 છે. ગુજરાતમાં ખાલી કચ્છનો વિસ્તાર એક જ એ જૈવવાયુ ક્ષેત્ર છે. ઉદાહરણ તરીકે જોઈએ તો નીલગિરી, જે કર્ણાટક, કેરળ, તામિલનાડુનો સૌથી મોટો વિસ્તાર ધરાવતું એક જૈવવાયુ ક્ષેત્ર છે. ત્યારબાદ પંચમળી મધ્યપ્રદેશ,
સુંદરબન પશ્ચિમ બંગાળ અને ગ્રેટ નિકોબાર અંદમાન નિકોબાર ટાપુમાં આવેલા છે. આ રીતે પરીક્ષામાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત પૂછી શકે અને વિવિધ પરિયોજનાઓ જે વાત કરીમાં મગર પરિયોજના, હાથી પરિયોજના, વાઘ પરિયોજના, હિમદીવડા પરિયોજના, ગીધ પરિયોજના, એમાં વાઘ અને હાથી પરિયોજના પરીક્ષામાં પૂછી શકે એવી શક્યતા છે. અને તફાવતની વાત કરીએ તો બે તફાવત અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન એ પૂછવાની 100% શક્યતા. તફાવતના મુદ્દા આજે લખવાના. ક્લિયર સમજાય છે ને મિત્રો?